આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અખિલ ભારતીય કિસાન સભા અને કામદાર સંગઠન સીઆઈટીઓ વડોદરા જિલ્લાના ખેડૂત કામદાર અને શ્રમિકો દ્વારા આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાઈ છે, ત્યારે કામદાર સંગઠનો દ્વારા ખેત પેદાશોના ટેકાના ભાવ એટલે કે MSP 50% મુજબ આપવાનો કાયદો બનાવ્યો હતો. તમામ ખેત ઉત્પાદકોને ટેકાના ભાવથી જ ખરીદવાની ગેરંટી આપી હતી. સાથોસાથ ખેડૂતો ખેતર મજૂરીના દેવા નાબૂદ કરવા જ નવું વીજ બિલ પાછું ખેંચવા, તેમજ ખેડૂતો મજૂરોને માસિક વૃદ્ધોને પેન્શન સરકાર દ્વારા જ આપવામાં આવે, તેમજ દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ કેસ પાછા ખેંચવા કેવી રીતે જ આવે તે તમામ બાબતે દિલ્હી આંદોલન દરમિયાન 900 જેટલા શહીદ થયેલા કિસાનના પરિવારમાંથી એક વ્યક્તિની સરકારી નોકરી આપવામાં આવે તેવા વિવિધ પોતાના પડતર મુદ્દાઓને લઈને જ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. આવેદનપત્ર આપી અને માંગણી ત્વરિત સ્વીકારવામાં આવે અને અમલમાં કરવામાં આવે તેવી માંગણીઓ અખિલ ભારતીય કિસાન સભા અને સીઆઈટી યુનિયન દ્વારા જ કરવામાં આવી છે. આવનાર 16 ફેબ્રુઆરીએ જાહેર હડતાળ પણ કરશે. જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો તેવી હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજ રોજ કલેક્ટર કચેરીની અંદર અમે આવેદનપત્ર આલવાયા છે, જે સંયુક્ત કિસાન મોરચા તરફથી જે દિલ્હીની અંદર જે પ્રોટેસ્ટ ચાલી રહી છે એની અંદર જે બીજેપી સરકાર, જે મોદી સરકાર છે, જે ખેડૂતો પર અત્યાચારો કરી રહી છે, એ અત્યાચારો અને જે MSP કાનૂન જે લગાવવાનું હતું, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ, જે લઘુત્તમ ટેકાના જે ભાવ, ઓછામાં ઓછા ભાવે ખરીદી કરવાની હતી સરકાર, એ બધા જે વાયદા આલ્યા હતા ખેડૂતોને, એ બધા જે કોલ આલ્યા હતા, એ કોલ બધા સરકારના જૂઠા પડ્યા છે એ બાબતે. અને બીજું કે જે 9 સ્માર્ટ મીટરો જે આવી રહ્યા છે તે નવા ખાનગી કંપનીઓને, જે 7 કંપનીઓને જે કોન્ટ્રાક્ટ સરકાર આલી રહી છે, એ જે સ્માર્ટ મીટરો જે છે આવી રહ્યા છે, એ વીજ બિલ જે આવશે એ 150 આવશે, 1000 રૂપિયા બિલ આવતું હશે તો એ 1500 રૂપિયાનું બિલ આવશે, એટલે એ ભાર જે છે એ આ જનતા પર, આ દેશની જનતા પર જે પડવાનો છે એના વિરુદ્ધમાં. અને જે ખેડૂત રોજ 1 કલાકની અંદર એક ખેડૂત આત્મહત્યા કરે છે, દેવાની અંદર ખેડૂતો જે ફસાઈ ગયા છે, અત્યારે જે આ જે સરકાર, જે તાલુ સરકાર જે છે એને 13 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા, અને ખેડૂતોનું જે દેવું નાબૂદ થવાનું કહેતા હતા તે દેવું નાબૂદ કર્યું નથી, અને આ સરકાર એક અત્યાચારો જે ખેડૂતો પર કરી છે એ બાબતનું આવેદનપત્ર અમે કલેક્ટર કચેરી આપવા હતા. મારું નામ રાજ દેવેન્દ્ર છે.